गुड मॉर्निंग विद्यार्थी मित्रों, भाई धोरण आठ मां आपणे लास्ट टाइम यूनिट वन अने चेप्टर भणता हता फास्ट फिंगर फर्स्ट, झड़पी आंगळीओ पहेली। भाई आमां आपणे एवुं भणी गया था के भाई स्मित विद्यालयनी अंदर एक कॉम्पिटिशन योजाय छे, भाई जे चौथी वार्षिक कॉम्पिटिशन छे एटले के फोर्थ एन्युअल स्मार्ट स्टूडेंट ऑफ द स्कूल, भाई स्कूल नो सौथी चतुर विद्यार्थी कोण, भाई एना होस्ट इंग्लिश टीचर श्रीमान परमार छे अने एना गुण नोंधनार स्कोरर श्रीमान मिस्टर ब्राइट छे। अने ए कॉम्पिटिशन नी अंदर भाई 9 कंटेस्टंट भाग लेनार छे, એટલે કે 9 વિદ્યાર્થીઓ ભાગ લેશે અને એમાં ભાઈ આપણો પ્રિન્સિપલ મિસ્ટર શર્મા એ પોતે એક્સપર્ટ છે। ભાઈ પહેલો રાઉન્ડ શરૂ થયો હતો જેનું નામ હતું ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, અને એની અંદર ભાઈ તમને પ્રશ્ન પૂછવામાં આવશે અને તમારે મેક્સિમમ વધુમાં વધુ 7 સેકન્ડમાં જવાબ આપવાનો રહેશે। જે પહેલો જવાબ આપશે ભાઈ એ હોટ સીટ ઉપર બેસશે। તો ત્યાં સુધી આપણે ભણી ગયા હતા, ચાલો વિદ્યાર્થી મિત્રો ભાઈ હવે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ નો પહેલો પ્રશ્ન શું હતો, ચાલો ધ્યાન આપો। જે તમારી બુકમાં ભાઈ ગુલાબી પિંક કલરમાં આપ્યું છે, એરેન્જ ધ ફોલોઈંગ વર્ડ ઇન કરેક્ટ ઓર્ડર, ભાઈ નીચે આપેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવો, મેક અ સેન્ટેન્સ અને ક્રમમાં ગોઠવી એક વાક્ય બનાવો। તો જુઓ કૌંસમાં લખ્યું છે એ, એમાં બેસ્ટ, પછી પાછું છે બી, એમાં ફ્રેન્ડ્સ, સી ટ્રી, ડી આર અને ઈ અવર, ભાઈ આ 5 અલગ અલગ વર્ડ્સ આપ્યા છે, તમારે આને ધ્યાનથી વાંચી અને એક આખો ભાઈ કે છે અર્થ બનાવવાનો છે, એક મીનિંગફુલ સેન્ટેન્સ, એક વાક્ય બનાવવાનો છે। તો ભાઈ આપણે વાંચીને ખબર પડી જાય કે ટ્રી આર અવર બેસ્ટ ફ્રેન્ડ, જો તમે ધ્યાનથી વાંચો તો ખબર પડે વૃક્ષો આપણા સૌથી સારા મિત્ર છે। તો ભાઈ જો એની એરેન્જમેન્ટ કેવી થાય, તો ભાઈ કન્ટેસ્ટન્ટ સિલેક્ટ ધેર આન્સર એન્ડ ધ કરેક્ટ ઓર્ડર, ખરેખર ટ્રી અવર એટલે સી ડી, ચલો તો ટ્રી આર એટલે જો સી ડી, અવર એટલે ઈ, એ એટલે બેસ્ટ અને બી એટલે ફ્રેન્ડ, તો ભાઈ આનું ક્રમ છે સી ડી ઈ એ બી। હવે આવું 9 જણાએ ફટાફટ લખી નાખ્યું, મિસ્ટર પરમાર સે, ભાઈ 7 સેકન્ડ પતી ગઈ, તરત જ શ્રીમાન પરમાર બોલ્યા ઓકે ધ ટાઈમ ઇઝ અપ, વિદ્યાર્થી મિત્રો તમારો સમય પૂર્ણ થઈ ગયો, લેટ સી હુ ઇઝ ધ ક્વિકેસ્ટ, ચાલો જોઈએ ભાઈ 9 વિદ્યાર્થી માંથી ઝડપી આંગળીઓ કોણે સૌથી પહેલા ભાઈ આ ક્રમ ગોઠવી દીધો। એન્ડ સી ઇઝ ટીક માર્ક કરો, ભાઈ પરીક્ષામાં પૂછાશે ટીક કરો, એન્ડ સી ઇઝ નંદિતા ગોસાઈ, ભાઈ પરીક્ષામાં પૂછાશે હુ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ, ભાઈ ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ માં કોણ હતું, અથવા તો હુ કમ ટુ ફર્સ્ટ ઓન સ્માર્ટ સીટ, સ્માર્ટ સીટ ઉપર સૌથી પહેલા કોણ આવ્યું હતું, તો નંદિતા ગોસાઈ, વેલકમ નંદિતા ગોસાઈ, સોરી એક લાઈન રહી ગઈ, સી ટુક ઓનલી 3 સેકન્ડ, વિચાર કરો વિદ્યાર્થીઓ નંદિતાએ 7 ને બદલે 3 જ સેકન્ડમાં જવાબ ગોઠવી નાખ્યો, એટલે તરત જ શ્રીમાન પરમાર બોલ્યા વેલકમ નંદિતા, નંદિતા તારો આવકાર છે, કમ ટુ ધીસ સ્માર્ટ સીટ, તો આવ અને તું ભાઈ આ સ્માર્ટ સીટ ઉપર બેસી શકે છે। નંદિતા સેડ ઓ થેન્ક યુ સર, આઈ એમ સો લકી, નંદિતા બોલી અરે સર તમારો આભાર, અને સાચું કહું હું બહુ જ નસીબદાર છું। મિસ્ટર પરમાર આસ્ક
आर यू रेडी? भाई श्रीवान परमार बोलिया, भाई हवे तू हॉट सीट ऊपर बैठी छे एटले मारे तने बीजा बधा प्रश्न पूछवा पड़शे, शुं तू जवाब आपवा माटे तैयार छे? नंदिता सेड यस सर, नंदिता बोली हा सर, बट आई वॉन्ट टू से समथिंग। भाई वॉन्ट एटले इच्छवु, मारी साथे ज लखी देवु भाई, અમુક વાર ફોટા મળે ના મળે એટલે આપણે તો બોર્ડ ઉપર જે હું લખાવું નોટમાં લખી જ લેવાનું, વોન્ટ એટલે ઈચ્છા, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ, પણ સર મારી ઈચ્છા કંઈક કહેવાની છે। मिस्टर परमार से यस श्योर, भाई श्रीमान परमार बोलिया हा हा, भाई तारे कई कहू है तो तू कही सके छे। नंदिता सेठ सर लास्ट ईयर आई ट्राई हार्ड, सर जवा दो भाई आ तो चौथा वर्ष नी कॉम्पिटिशन छे, सर हूं तमने त्रीजा वर्ष नी वात करू, एटले गयो वर्ष ए वक्ते मैं बहुज मेहनत करी हती बट कूडंट रीच हियर, पर सर हूं आ हॉट सीट ऊपर आवी सकी न हती, भाई त्रीजा वर्षे पण मैं बहुज प्रयत्न कर्यो हतो पण हूं न आवी सकी। मिस्टर परमार से राइट यू हैव गॉट अ चांस, अने જોયું ને તું બે ત્રીજી એન્યુ ત્રીજા વાર્ષિકમાં ના આવી શકી, પણ આ ચોથામાં તે પ્રયત્ન કર્યો તો તું આજે હોટ સીટ ઉપર આવી ગઈ। ઓકે નાઉ લેટ હેવ ધ રૂલ્સ, તો ચાલ નંદિતા ભાઈ હવે આપણે કોમ્પિટિશન હરીફાઈ રમવાની છે, તો હું તને કેટલાક નિયમ જણાઈ દઉં છું ભાઈ, બધા જ ટીક કરી દો। આઈ વિલ આસ્ક યુ સિક્સ ક્વેશ્ચન, ભાઈ જુઓ અહીંયા શ્રીમાન પરમાર કે છે નંદિતા ભાઈ હું તને છ પ્રશ્ન પૂછીશ, ઈચ કરેક્ટ આન્સર will bring you a gift, અને જો તું ભાઈ છ છ પ્રશ્ન એટલે કે પહેલો પ્રશ્ન બીજો પ્રશ્ન જેટલા પ્રશ્નના તું સાચા જવાબ આપશે ભાઈ એટલા પ્રશ્નમાં હું તને ઇનામ આપીશ, એન્ડ સિક્સ કરેક્ટ આન્સર વિલ ગેટ યુ સ્કોલરશીપ, લખો ભાઈ સ્કોલરશીપ। ભાઈ વિદ્યાર્થીને આગળ ભણવું હોય ને તો એના માટે ભાઈ કેટલાક પૈસા આપવામાં આવે, એટલે કે માનો ભાઈ તમારી ફીસ 1000 રૂપિયા હોય તો સ્કોલરશીપમાં તમને 600-700 રૂપિયા આપી દેવામાં આવે, એટલે તમારે 300 રૂપિયા ભરવાની રહે, આમ તમને ભણવામાં કેટલીક મદદ મળશે, એને કહેવાય શિષ્યવૃત્તિ। You will get 200 every month, અને જો ભાઈ શિષ્યવૃત્તિમાં નંદિતા તને દર મહિને 200 રૂપિયા મળશે, ટીક માર્ક કરો ભાઈ, હાઉ મચ સ્કોલરશીપ ડીડ નંદિતા ગેટ, ભાઈ નંદિતાને કેટલી સ્કોલરશીપ મળી હતી, તો 200 પર મંથ, યાદ રાખજો બે દર મહિને એને 200 રૂપિયા મળશે જો એ 6 પ્રશ્નના જવાબ આપશે તો। હિયર ઇઝ મિસ ટિકિટ, ભાઈ ટિક ટિક એટલે ઘડિયાળ, ટિક ટિક એટલે શું કહેવાય ઘડિયાળ, જે તને કહે છે કે દરેક પ્રશ્નના જવાબ આપવામાં ઘડિયાળનું ધ્યાન રાખજે, જો અહીંયા ભાઈ એક ઘડિયાળ છે, ઇટ વિલ ગીવ યુ 1 મિનિટ ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન, ભાઈ હું તને 6 પ્રશ્ન પૂછવાનો છું પણ પહેલા 3 પ્રશ્ન માટે તને કેટલો સમય મળશે, 1 મિનિટ, યાદ રાખજો ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, ભાઈ એમાં 7 મિનિટ હતી। હવે આ પહેલો રાઉન્ડ છે ભાઈ, અને પહેલા રાઉન્ડ ની અંદર ભાઈ 6 પ્રશ્ન પૂછાશે અને એમાં 3 પ્રશ્નમાં કેટલો સમય મળશે, 1 મિનિટનો, એટલે યાદ રાખજો ભાઈ પહેલા રાઉન્ડમાં 6 પ્રશ્ન, દરેક પ્રશ્નનો ભાઈ તમને ઇનામ મળશે અને બધા સાચા તો 200 સ્કોલરશીપ મળશે, અને પહેલા 3 પ્રશ્નમાં 1 મિનિટનો સમય મળશે।
देर आर थ्री हेल्पलाइन, टीक मार्क करो। मानी लो कोई प्रश्न नहीं आवड़तो, भाई तबे कौन बनेगा करोड़पति कदाच जोयू हसे, भाई एमा भी हेल्पलाइन छे, तो तने अहींया त्रण मदद मळशे। यू केन यूज एनी टू ऑफ देम, अने भाई त्रण मदद पण आपणे केटली वापरी शकीशु, ओनली टू। भाई परीक्षामां पूछाशे हाउ मेनी हेल्प डीड यू गेट, भाई तमने केटली मदद मळशे, तो फक्त बे, पण मदद छे केटली, त्रण, एमांथी मळशे बे। चलो पहली हेलो हेल्प, भाई तमे कोई ने फोन करी सको छो। एक्सपर्ट एडवाइस, भाई तमे आपड़ा शर्मा प्रिंसिपल ये जे एक्सपर्ट छे, तमे एमने पूछो तो ये भी जवाब आपसे। एंड स्टूडेंट सपोर्ट, भाई तमे विद्यार्थियों ने पूछो ने तो ये तमने है ना वोटिंग आपसे के चार माथी कयो जवाब साचो। तो भाई तमे आ बधु कौन बनेगा करोड़पति जे विद्यार्थी जोयु एना पाठ मां बराबर खबर पड़से। नंदिता सेड यस सर, नंदिता बोली सर मने नियमो खबर पड़ी गया। मिस्टर परमार सेड द फर्स्ट क्वेश्चन ऑन योर स्क्रीन इज, तो चालो हवे नंदिता तारा कॉम्प्यूटर ना पड़दा ऊपर पहलो प्रश्न आवे छे। भैया जितला भी प्रश्न छे ने ए बधा तमारे याद राखवाना आंसर सहित, केम के परीक्षा मां तमने भी आ प्रश्न पूछा से। भाई पहलो प्रश्न, हु रॉट द पोएम ग्राम माता, हियर आर द ऑप्शन। भाई ग्राम माता ए नामनी कविता कोणे लखी, भाई ऑप्शन मां पहलू छे करशनदास माणिक, बी कलापी, सी उमाशंकर जोशी, अने डी प्रेमानंद। तो भाई तने आ चार ऑप्शन माथी एक पसंद करवानु छे, समय केटली एक मिनिट। नंदिता से सर इट इज बी कलापी, भाई ग्राम माता एक कविता सर कलापी ए लखी छे। मिस्टर परमार आस आर यू श्योर, भाई श्रीमान परमारे कहू विचारी ले नंदिता तू बराबर छे, याद छे कौन बनेगा करोड़पति अमिताभ बच्चन कैसे इसे लॉक किया जाए, एवं तमने के भाई तमे कहता हो तमने लॉक कर दो એટલે પછી હવે બીજો ચાન્સ નહીં મળે, એટલે મેં સર ભી કહ્યું નંદિતા તને પાક્કું ખબર છે। નંદિતા સેડ યસ સર, નંદિતા બોલી હા સર આ જવાબ મારો સાચો છે। मिस्टर परमार आस इज इट योर फाइनल फिक्स, भाई श्रीमान परमारे कहू अजी विचारी ले लॉक करी दो फाइनल जवाब। नंदिता सेड यस सर, नंदिता बोली हा सर आ मारो भाई छिल्लो जवाब छे। मिस्टर परमार से सो लेट्स सी, तो चालो आपड़े हवे आ जवाब ने चकासीए। मिस्टर ब्राइट प्लीज सो द राइट आंसर, भाई पेला स्कोरर हता मिस्टर ब्राइट जेमनी पासे लैपटॉप हतु, तरत ज पेला परमार बोल्या श्रीमान ब्राइट चालो जरा चेक करो भाई कॉम्प्यूटर मां जवाब साचो छे। कॉम्प्यूटर शो द आंसर, अने तरत ज कॉम्प्यूटरे आपने जवाब आप्यो यस यू आर राइट, हा नंदिता तू साची छे, इट इज बी, जवाब आवे बी, यू विन द फर्स्ट गिफ्ट। अरे नंदिता तने पहलू इनाम मड़ी गयू। कलापी रॉट दिस गुजराती पोएम, भाई ग्राम माता आ कविता गुजराती कविता छे, एने कलापी ए लखी हती। मिस्टर परमार से नाउ द सेकंड क्वेश्चन, श्रीमान परमार बोल्या चलो नंदिता तारा माटे हवे बीजो प्रश्न छे। विच सी टच गुजरात, भाई सी एटले दरियो, अने टच एटले अड़ीने जवू स्पर्श करीने जवू गुजरात मां वेवो। भाई विच सी टच गुजरात, कयो दरियो भाई गुजरात ने अड़ीने वहे छे अथवा गुजरात ने पासे छे।
પહેલું ધ અરેબિયન સી એટલે કે એ, બી ધ એરલ સી, સી ધ રેડ સી, એન્ડ ફોર ધ યલો સી. ભાઈ ચાર ઓપ્શન હતા. નંદી નંદિતા સે, ઓ આઈ એમ કન્ફ્યુઝ. ભાઈ નંદિતા બોલી, સર અહીંયા તો હું ગુંચવાઈ ગઈ છું. ઇટ મે બી આઈધર બી ઓર સી. સર મને તો લાગે છે કદાચ જવાબ બી હશે, કાં તો જવાબ સી હશે. મિસ્ટર પરમાર સે, મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ. નંદિતા આવું ના ચાલે ભાઈ, તારે તો એક જ જવાબ આપવાનો. અને જોઈ લે પેલી ઘડિયાળ ટિક ટિક, એ તો એનો સમય આગળ જ લઈ જશે. એક મિનિટમાં તું જવાબ નહીં આપે તો ભાઈ તારું રમવાની ગેમ ઓવર. એટલે વિચારી લે. ઇફ યુ આર નોટ શ્યોર, શ્રીમાન પરમાર બોલ્યા, જો નંદિતા હજી બી તને એવું લાગે કે તું સાચી નથી, યુ હેવ હેલ્પલાઇન. કેમ ચિંતા કરે છે? ભાઈ તારી પાસે ત્રણ હેલ્પલાઇન છે, તું એમાંથી બે કોઈ બી એક અત્યારે પસંદ કરી લે. નંદિતા સેડ યસ સર, હેલ્પલાઇન પી પ્લીઝ. નંદિતા બોલી, હા સર, એક કામ કરો ને, મને મદદની જરૂર છે. આઈ વોન્ટ ટુ ટેક હેલ્લો હેલ્પ. ચાલો સર, તમે મને હેલ્લો હેલ્પ ની મદદ કરો. એટલે કે હું કોઈને ફોન કરી આ પ્રશ્નનો જવાબ પૂછી લઉં. આઈ વોન્ટ ટુ કોલ માય આંટી. અને સર, હું મારા કાકીને ફોન કરવા ઈચ્છું છું. મિસ્ટર પરમાર સેડ ઓકે. મિસ ટિક ટિક પ્લીઝ સ્ટોપ. તરત શ્રીમાન પરમાર બોલ્યા, ભાઈ ઘડિયાળ હવે તું ઉભી રહી જા, નંદિતાએ મદદ માંગી છે, એટલે તારે અત્યારે ઉભા રહી જવું પડશે. નંદિતા ડાયલ નંબર. નંદિતા ધ ડાયલ નંબર. એક વાર નંબર વગાડે છે, બીજી વાર નંબર લગાવે છે, એન્ડ નંબર લાગી ગયો. ભાઈ નંદિતા સેડ હેલો આંટી. આંટી સેડ યસ. નંદિતા બોલી, કેમ છો કાકી? અને સામેથી કાકીએ કહ્યું, હા બોલ બેટા નંદિતા. નંદિતા સેડ હેલો આંટી. આઈ એમ નંદિતા. નંદિતા બોલી, કેમ છો કાકી? અરે હું નંદિતા બોલું છું. આઈ એમ પાર્ટિસિપેટિંગ. ભાઈ આગળ બી મેં તમને લખાવ્યું હતું કોમ્પિટિટન્ટ, ભાગ લેનાર, અને એનું પાર્ટિસિપન્ટ એટલે ભાગ લેનાર, અને પાર્ટિસિપેટિંગ એટલે ભાગ લીધેલો છે. આઈએનજી. આઈ એમ પાર્ટિસિપેટિંગ ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ સ્કૂલ કોન્ટેસ્ટ. અરે કાકી, મેં સ્કૂલમાં હોશિયાર વિદ્યાર્થીઓ એ હરીફાઈમાં ભાગ લીધો છે. આઈ વોન્ટ યોર હેલ્પ. અને મેં તો એટલા માટે ફોન કર્યો છે કે મને તમારી મદદની જરૂર છે. આઈ એમ એટ સેકન્ડ ક્વેશ્ચન. અને અત્યારે હું બીજા પ્રશ્ન ઉપર છું. એન્ડ આઈ હેવ ઓનલી વન મિનિટ. અને કાકી, મારી પાસે ફક્ત એક જ મિનિટનો સમય છે. My time will start when I start to ask you a question. અને કાકી બરાબર ધ્યાન રાખજો, હું તમને એક પ્રશ્ન પૂછીશ અને તમારે એ પ્રશ્ન ભાઈ મારા એક મિનિટના સમયમાં આપી દેવાનો. અને હું જેવો પ્રશ્ન પૂછીશ ને એટલે સમય તો શરૂ થઈ જશે. ઓકે, તમને ખબર પડી ગઈ કાકી? આંટી સેડ ઓકે નંદુ. ભાઈ આંટી બોલી એટલે કાકી બોલી, તું ચિંતા ના કર નંદુ, આઈ એમ રેડી, ટેલ મી, હું તારા પ્રશ્નનો જવાબ આપવા તૈયાર છું, તું ચલ મને પ્રશ્ન પૂછ. નંદિતા સેડ વિચ સી ટચ ગુજરાત. અરે કાકી, કયો સમુદ્ર ગુજરાતને અડીને વહે છે? ધ અરેબિયન સી, ધ એરલ સી, ધ રેડ સી, ધ યલો સી.
आंटी सेड आई थिंक इट इज ए ओर बी। भाई काकी पण पूछवाया अने बोल्या बेटा मने तो एवुं लागे छे जवाब ए का तो बी मां छे। नंदिता सेड फास्ट आंटी फास्ट। नंदिता बोली आवुं नहीं चाले काकी, झड़पथी जवाब आपो। आंटी सेड ओके यू हैव टू चूज ए। अने काकी बोल्या एक काम कर बेटा, तू जवाब ए पसंद कर। नंदिता से ओ आई थिंक आंटी पुट स्ट्रेस ऑन ऑप्शन ए। अने नंदिता बोली मने लागे छे स्ट्रेस एटले भार मूकवो। મને લાગે છે કાકીએ એ ઉપર વધારે ભાર આપેલો છે। તો અહીંયા ભાઈ આપણો સમય વિદ્યાર્થી મિત્રો પૂરો થઈ જાય છે। અહીંથી પાછા આપણે આગળ ભણીશું। રિવિઝન કરજો, વાંચજો। ઓકે, સી યુ ઓન નેક્સ્ટ।